જય માતાજી, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં. જે આપણે 5 મેચોની સિરીઝ હતી એમાં 3 મેચો વાઘુબાને જીતી ગયા છે અને એક જ મેચ અમે જીત્યા હતા. બરાબર, આ સિરીઝની જે ટ્રોફી હતી એ તો વાઘુબાને જીતી ગયા છે. અમારે જે 5મા નંબરની મેચ હતી એ આજ અમે પટાવશે, તો જોઈ લે કે 5મી મેચ કોણ જીતે છે. બરાબર, અને હા, મેં આગળની મેચમાં તમને કીધું હતું કે આ મેચમાં જો અમારે પહેલી બેટિંગ આવે કે બીજી બેટિંગ આવે, પણ અમારે પહેલા મહેન્દ્રસિંહ અને વિધુભાઈ ઉતારવાના છે. બરોબર, એટલે તમે જે કમેન્ટો કરતા હતા એટલે એનું પણ મોન હચવાઈ જાય. અને ખરેખર મજાક થાય, અમારા અંગત મજાક થાય. 5 મેચ એમ થી 3 તો અમે ફાઈનલી જીત્યા છે, આ નાય જીતવાની જ છે. એટલે ચાહકો ને લાગે કે ભુબતજી અને ડીકે જે એક મેચ જીત્યા એ ભૂલથી જીત્યા. ઇજ્જત જીતવાની હતી, ઇજ્જત ઇજ્જત પર વાત આવી. ટોસ કરો, ટોસ કરો, માર માર વાગ. હા ભૂખ લાગી છે, દોડી દોડી કર્યા નહીં. હાર જીત થઈ છે પણ બધા ઘરના શકો એટલો બધો અફસોસ નહીં. એ જીત્યા તો બરોબર છે, અમે જીતા તો બરોબર છે. મિત્રો, અમે ટોસ જીતી ગયા, અમે પહેલી બેટિંગ લીધી. હવે વાઘુભાઈ કીધું કે ઓપનર ફૂપતારજી અને બીનુ ફાવશે, પણ મિત્રો મારે પહેલી ઓપનિંગ કરવી પડશે. કેમ કે જે રનની ટ્રોફી છે હાલ હું આગળ ઉઠી અને લાલબા મારથી ખાલી 10 રન જ પાછળ, એટલે કદાચ હું રમું તો રન મારા આગળ થાય તો એની ટ્રોફી તો મારા નામે થઈ જાય. જેમ વિકેટો પડશે વિનુભા આઉટ થશે, હું આઉટ થાય પછી ફૂપતારજી વિનુભા એમ પાછળ તમે હેડશું. અમારે ઓપનિંગ બેટિંગ ફૂમતારજી કરશે, હું એની હોમે રહ્યો. ચલો ફૂમતારજી, જો ફૂમતારજી બતાવો, ફૂમતારજી બતાવો આ બાજુ આવો. બે ચોગા માર્યા અને બધા રણક માં આવ્યા હતા તે આઉટ થઈ ગયા. વિનુભા ના દડા ખાલી જાય છે. વિપુલ અને સામે પ્લેયર માં છે ભાવેશ, અને પહેલી ઓવર માં ડીકે 2 વિકેટો લીધી છે.
તો વાઘુબાને બે ઓવરો પૂરી થઈ છે અને એને થયા છે 12 રન. હવે એમને ત્રીજી ઓવર સ્ટાર્ટ થાય છે અને ત્રીજી ઓવરમાં બોલિંગમાં છે ઉપજીન ટીમમાંથી જિંદુ ઓવર નાખવા આવ્યો છે. ભાવેશ રમેશભાઈ જી ગુડ ફિલ્ડિંગ. ચાર રન થઈ ગયા. તો વાઘુબાને 3 ઓવરો પૂરી થઈ, 2 વિકેટો અને એના ટોટલ રન થયા છે 23. ચોથી ઓવર હવે સ્ટાર્ટ થાય. ઉપજી કેપ્ટન ઓવર નાખવાયા છે. કિશન ની જોરદાર ફિલ્ડિંગ. એક દળો બાકી છે વિકેટ થઈ. વાઘબાની ટીમમાં ટોટલ 3 વિકેટ થતી રહી છે. એક દળો બાકી છે જી. સરવણ આવ્યા છે રમવા. સર પેલા મોજા કેમ નહીં પહેર્યા હતા? તો વાઘુબાને 4 ઓવરો પૂરી થઈ છે અને 3 વિકેટો થઈ છે અને એને ટોટલ રન થયા છે 29. હવે એમને 5મી ઓવર સ્ટાર્ટ થાય છે અને 5મી ઓવરમાં બોલરમાં છે ડીકે. તો પરત રમવા આવ્યા છે જોઈએ છીએ. ગુડ બોલિંગ. Yeah.
રમકી ભાઈ એ રકડા એ રકડા રકડા દે તારે તો ખોટું લાગ્યું છે ચાલુ શૂટિંગ જજો લે રમકી રમ એ રકડા હે રકડો આઉટ એ રકડો આઉટ એ રકડા એ રકડા चार विकेटो लीधी हवे एमने छठी ओवर स्टार्ट थाय छे अने छठी ओवर मां बॉलर मां छे सिंधु तो वागुबा आया छे ओवर सिंधु नाखे छे चार रन चार रन अरे भाई खेलने दो मुझे खेलने दो बोले इंडिया के बोले પચાસ રન પૂરા થઈ ગયા છે વાઘુબાની ટીમ ને ખરેખર જોરદાર કહેવાય ગુડ ફિલ્ડિંગ તો વાઘુબાને છ ઓવરો પૂરી થઈ છે અને એને ટોટલ રન થયા છે 53 હવે સાતમી ઓવર સ્ટાર્ટ થાય છે અને સાતમી ઓવરમાં બોલરમાં છે ભુપતજી ભુપતજી ઓવર નાખવાયા છે કિશન પડ્યો અશલ ફિલ્ડિંગ હવે દડા એકણ આવશે તું એ જ બાજુ આવશે ને દડા એકણ જ આવશે તો વાઘુબાને સાત ઓવરો પૂરી થઈ છે અને એને વિકેટો પહોંચત છે અને એને ટોટલ રન થયા છે 64 હવે એમને આઠમી ઓવર સ્ટાર્ટ થાય છે અને આઠમી ઓવરમાં બોલરમાં છે નિર્મલ પહેલા જ દળામાં ચાર રન લીધા નિર્મલ સિંગે Jump it, hey! Jump it, hey!
चार चार रन गुड फील्डिंग मित्र मारा हाइट रन पूरा थई गया बच्चा तो कहीं नहीं थई गया मैं जलू भाई कीधु ने हवे कीधु के तारा हाइट रन पूरा थया तो भावेश हाइट रन कर्या खरेखर जबरदस्त कहेवाय तो वाघोपा ने 8 ओवर पूरी थई अने अहीं ने टोटल रन थया छे 80 હવે એમને 9મી ઓવર સ્ટાર્ટ થાય છે અને 9મી ઓવરમાં બોલરમાં છે વિપુલ અને ભાવેશ ને હાઈટ રન પૂરા તો વાઘુબાને 9 ઓવરો પૂરી થઈ છે અને 9 ઓવરની અંદર એને 97 રન થયા છે જોરદાર કહેવાય હવે એમને 10મી ઓવર સ્ટાર્ટ થાય છે અને 10મી ઓવરમાં બોલરમાં છે સિંધુ ઓર નાખવા ચિંતુ આવ્યો છે એક બોલ થઈ ગયો છે જોરદાર બોલિંગ ગુડ ફિલ્ડિંગ મહુ કાકા ચાર રન થઈ ગયા 4 રન પૂરા થઈ ગયા વાઘુબાની ટીમના 4 રન પૂરા વાઘુબાને 10 ઓવરો પૂરી થઈ અને 10 ઓવરની અંદર એને 102 રન થયા છે હવે એમને 11મી ઓવર સ્ટાર્ટ થાય છે અને 11મી ઓવરમાં બોલરમાં છે ભુબતજી બજીની ઓવર માં રમવું એટલે લોઢા ના તણા ચાલી જાય
एक रन आली तो जोड़े न जोड़े गुड फील्डिंग तो वाघुबा ने हवे लास्ट ओवर बाकी छे अने एने रन थया छे 106 लास्ट ओवर मा बॉलर मा छे डीके છેલ્લો દળો રહ્યો છે હવે ભાવેશ આઉટ થઈ ગયો છે પાંચ વિકેટો લીધી ટોટલ સહદેવ આવ્યો છે રમવા વાઘુબાનો દાવ પતી ગયો છે અને ડીકે એ પાંચ વિકેટો લીધી અને વાઘુબાને ટોટલ રન થયા છે 106 હવે બોબતજીને જીતવા માટે 176 રન કરવાના છે ला निके होका भी तो बाकी रहो
तो भूपतजी ने एक ओवर पूरी थी और एक ओवर नी अंदर यने 11 रन थया। हवे एमने बीजी ओवर स्टार्ट थई छे अने बीजी ओवर में बॉलर में छे वागुबा। तो वागुबा ओवर नाखे छे, हे डिक्की ना आउट कर्यो, वागुबाए विकेट लीधी। વાઘુભાઈ પહેલા જ દળે હરીબાની વિકેટ લઈ લીધી। સિંધુ આવ્યો છે, સિંધુ કોક બોલ, કેમેરામાં બોલ તું થોડું। મારો આ બેટિંગ જબ્બર આઈ હે, બીજી ઓવરમાં મારી બેટિંગ આઈ હે, રન ચેન્જ કરવાનો મોકો। વાઘુભાઈની ઓવરમાં પહેલી સિક્સ, તો વાઘુભાઈની ઓવરમાં એક વિકેટ જતી રહી, ડિક્કી આઉટ થઈ ગયો છે। પેલી બાજુ ચાર રન કરી દીધા સિંધુ, સિક્સ ઉઠાવવાનું કરે છે। વાઘુભાની ઓવર એટલે ખતરનાક ઓવર કહેવાય, કારણ કે ગુડ ફિલ્ડિંગ, ચાર રન કરી દીધા વાઘુભાઈની ઓવરમાં, ઉપરા ઉપર બે ચોકડીઓ। ગુડ ફિલ્ડિંગ સરવણ, છેલ્લો દળો છે વાઘુભા, પૂરી થઈ ગઈ છે। તો ભૂપતજીને બે ઓવરો પૂરી થઈ અને બે ઓવરમાં અહીંયા 23 રન થયા છે। હવે એમને ત્રીજી ઓવર સ્ટાર્ટ થાય છે અને ત્રીજી ઓવરમાં બોલરમાં છે ભાવેશ। વાઘુભાની ટીમમાંથી ભાવેશ ઓવર નાખવા આવ્યો છે, આ બાજુ ફિલ્ડિંગ પણ કડક કરી નાખી છે। ગુડ ફિલ્ડિંગ, ફૂમતાજી પેલા ફૂમતાજી ઉભા, ભલે ભલે બેઉલ અપીલ કરે છે, ખોટી ખોટી એમ આઉટ ના થાય। ગુડ ગુડ, ચાર રન કાઢી લીધા। ગુડ ફિલ્ડિંગ મેહુલ, હા સિક્સ, ગુડ બેટિંગ અશોક જીતી સિક્સ મારી, ભાવેશ ની વર્મો જોરદાર કહેવાય। ઓવર પૂરી થઈ ગઈ ભાવેશ ની, સરવણ ઓવર નાખવા આવ્યો છે વાઘુભાઈની ટીમ માંથી। ઉપજ ને 3 ઓવરો પૂરી થઈ અને અહીંયા 3 ઓવર ની અંદર 36 રન થયા છે।
હવે એમને ચોથી ઓવર સ્ટાર્ટ થાય છે અને ચોથી ઓવરમાં બોલરમાં છે શ્રવણ. ગુડ ફિલ્ડિંગ વિરાટજી, ગુડ ફિલ્ડિંગ. ચાર રન કરી દીધા. વાઘુબા ફરી રહ્યા છે પેલી બાજુ. ગુડ ફિલ્ડિંગ. ક્યાં થાય છે દિલ્હી વિકેટ લઈ લીધી. દિલ્હી વિકેટ લઈ લીધી. ખરેખર ડિક્કેનો ભાઈ એક એક કેચો જવા નહીં દેતો. જોરદાર ફિલ્ડિંગ કહેવાય. નહીં આઉટ. તું યાર ખોટી ખોટી અપીલ લાગે. નહીં આઉટ. ઓવર પૂરી થઈ ગઈ છે. તો ભભતજીને ચાર ઓવરો પૂરી થઈ, એમાં બે વિકેટો થઈ છે અને અહીંયા ટોટલ રન થયા છે 41. હવે એમને પાંચમી ઓવર સ્ટાર્ટ થાય છે અને પાંચમી ઓવરમાં બોલરમાં છે વાઘુબા. તો ઓવર નાખવા વાઘુબા આવ્યા છે. અપીક બચી ગયો. ખરેખર મેં હાથમાંથી ક્યાં છૂટી ગઈ. આજે અભિક મૂડમો નહીં. ખરેખર સવારથી આવ્યો એટલેથી મોડીને મૂડમો નહીં. રમતો હવે રમતો બરાબર છે. ગુડ 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 બેટિંગ. સિંધુ હજુ સુધી રમે છે એટલી કોઈ ચિંતા જેવું નહીં, કારણ કે સિંધુની બેટિંગ હારી છે. પણ અમે વાઘુબા ઓવર નાખવા આવ્યા છીએ. કાઠો કોમ છે વાઘુબાની ઓવરમાં રમવું એટલે ખરેખર. ચાર રન કરી દીધા. સિંધુ રમશે એટલે ગળા તો ભુબજીની જીત પાકી જ છે. સિંધુ આઉટ થઈ ગયો. સિંધુ આઉટ થઈ ગયો એટલે ખરેખર ભુબજીને બહુ દુઃખ થાય, કારણ કે ભુબજીની ટીમમાં સિંધુ અશોક મેન ખેલાડીઓ આઉટ થઈ ગયા છે. ડિક્કી આઉટ થઈ ગયો. સિંધુ આઉટ થયો. અશોક બોલાવે છે રમવા માટે. વિપુલની મજાક થઈ રહી છે ખરેખર. ગુડ ફિલ્ડિંગ મેહુલ. વિપુલ રમવા આવ્યો છે પણ હોમે વાઘુબાની ઓવર એટલે ખતરનાક ઓવર કહેવાય. ગુડ 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 ફિલ્ડિંગ. હોમે ફિલ્ડિંગ પણ જોરદાર છે. ચાર રન થતા થતા બતાવ્યા વિરાટજીએ. અભુજી આવ્યા છે આ બાજુ. અને અભુજી ઓવર થઈ ગઈ છે. તો ભભતજીને પાંચ ઓવરો પૂરી થઈ અને વિકેટો થઈ છે 3 અને એના ટોટલ રન થયા છે 47. હવે એમને છઠ્ઠી ઓવર સ્ટાર્ટ થાય છે અને છઠ્ઠી ઓવરમાં બોલરમાં છે ભાવેશ. તો ઓવર નાખવા ભાવેશ આવ્યો છે. ગુડ ગુડ ગુડ. જીતવા માટે 106 રન કરવાના છે વિજયન ટીમને. 4 રન બાકી દીધા છે ભાવેશની ઓવરમાં. પચાસ રન પૂરા થઈ ગયા છે ભુબજીની ટીમને. જોરદાર કહેવાય ખરેખર. અને આજે ખરેખર મેચમાં બહુ મજા આવી. અને ખાસ કે મેચમાં હાર જીત થાય તો કોઈ દુઃખ ના લગાડવું. ગુડ ફિલ્ડિંગ. Thank you.
બિલકુલ બિલકુલ સ્ટાર્ટ જોઈ કમ ગુલ પાછળ ના જા તું પાછળ ના જા વચ્ચે દે આગળ ભડી ઉકે એને સગડી ભરલી છે ગુડ ચાર બોલ થઈ ગયા છે વર્કર મારો ભાવ યાર સર दड़ा खबर है से रिपोल तो बब्बाजी ने 6 ओवर पूरी थई छे अने एने टोटल रन थया छे 51 હવે એમને 7મી ઓવર સ્ટાર્ટ થાય છે 7મી ઓવરમાં બોલરમાં છે મેહુલ અને એમને જીતવા માટે 66 રનની જરૂર છે તો ઓવર નાખવા મેહુલ આવ્યો છે આ બાજુ અભિક રમે છે અરે 4 રન ગુડ બેટિંગ અભિકે 4 રન માં દીધા છે મેહુલની ઓવરમાં જીતવા માટે 104 રન કરવાના છે गुड फील्डिंग अरे सिक्स मास्टर है तो राइट નિર્મલ સિંહ દડો વાજ્યો હતો એટલે એને ઘડીક વાર વિરમ આવ્યો છે તો આ બાજુ ભૂપતજી રંભાયા છે કેપ્ટન તો નિર્મલ સિંહ દડો વાજ્યો હતો એટલે એને ઘડીક વાર માટે વિરમ આવ્યો છે તો હાલ રમવા આવ્યા છે ભૂપતજી કેપ્ટન એક રન કરી દીધો દડા રમતા હોય તો ખાસ ધ્યાન લેવું કારણ કે નક્કી નહીં હોતું દડો ગમે ત્યારે વાજી જાય આ તો બોલિંગ પર રમતા નહીં સ્લોમો રમે છે બધા અમારે છેલ્લે દડો બાચી છે ગુડ બોલિંગ તો બબ્બાજીને 7 ઓવરો પૂરી થઈ અને વિકેટો દઈ છે 4 અને એના ટોટલ રન થયા છે 58 હવે એમને 8મી ઓવર સ્ટાર્ટ થાય છે અને 8મી ઓવરમાં બોલરમાં છે વાઘુબા અને હવે એમને જીતવા માટે 59 રનની જરૂર છે જીતવા માટે 59 રન જોઈએ છે બબ્બાજીની ટીમને મેહુલ અપીલ બહુ કરે છે પણ આઉટ નહીં બોલિંગ બોલિંગ સુપર બોલિંગ બોલ અંદર આવો બોલ
પૂરી થઈ ગઈ. તો બોબજીને 8 ઓવર પૂરી થઈ છે અને એના ટોટલ રન છે 62. હવે એમને 9મી ઓવર સ્ટાર્ટ થાય છે અને 4 ઓવરમાં એમને 55 રનની જરૂર છે જીતવા માટે. અને બોલિંગમાં આવે છે શ્રવણ. તો વાઘુબાની ટીમમાંથી શ્રવણ ઓવર નાખવા આવ્યો છે. ગુડ. ચાર રન. ચાર રન થઈ ગયા. કેપ્ટન ની મજાક તૈયારી છે. પણ આ તો મેચ છે, નક્કી નહી હોતું જીતીએ જવરાય. ગુડ. ગુડ ગુડ ગુડ. હવે કયા સા બાજુ બોબજીને 9 ઓવરો પૂરી થઈ છે અને એના ટોટલ રન થયા છે 72. હવે એમને 10મી ઓવર સ્ટાર્ટ થાય છે અને બોબજીની ટીમને જીતવા માટે 45 રનની જરૂર છે. અને બોલરમાં આવે છે મેહુલ. 10મી ઓવર આવી છે, 72 રન થયા છે. હા, કેપ્ટનના હાથમાંથી કેચ છૂટી કેપ્ટનની. મેહુલની ઓવર આવી છે. ખરેખર મેહુલ મેહુલ ઓવર નાખવા આવે એટલે ખરેખર લોઢા નથી, કારણ કે 4 રન. ગુડ ફિલ્ડિંગ ફૂમતાડજી. અભિક 6-6. વાઘુબાન હાથમાંથી કેચ છૂટી. ઉપરે 4-5-6 આવી જાય. અભિજી અભિજી કેપ્ટન સારું ટચ્યા રમવા માટે. ગુડ. તો બોબજીને 10 ઓવરો પૂરી થઈ છે અને એના ટોટલ રન થયા છે 80. હવે એમને 11મી ઓવર સ્ટાર્ટ થાય છે. 11મી ઓવરમાં બોલરમાં છે ભાવેશ અને બોબજીની ટીમને 2 ઓવરમાં 37 રનની જરૂર છે જીતવા માટે. ઓવર નાખવા ભાવેશ આવ્યો છે. ગુડ. અગિયારમી ચાલુ હોય ને. ગુડ ફિલ્ડિંગ. Thank you.
તો ભોપતજીને 11 ઓવરો પટી ગઈ છે અને અહીંયા ટોટલ રન થયા છે 82. હવે એમને છેલ્લી ઓવર બાકી છે. છેલ્લી ઓવરમાં બોલરમાં છે મહેન્દ્રસિંહ, એટલે કે ફુમતારજી, અને એક ઓવરમાં એમને 36 રનની જરૂર છે જીતવા માટે. તો ઓવર નાખવા ફુમતારજી આવ્યા છે. છેલ્લી ઓવર છે, 36 રન બાકી છે, જોવો છો, કારણ કે જીત તો અશક્ય છે. ફુમતારજી ઓવર નાખવા આવ્યા છે. 100 સિક્સો મારે તાણે ભૂપતજી ની જીત થાય. ફુમતારજીને વાઘુભાઈ થોડું શીખવાડ્યું છે પાછા વળી. ચાર રન. તો વાઘુબાની ટીમ જીતી ગઈ છે. જોરદાર કહેવાય, જીત અમારી થઈ ગઈ રે એ નાચો ઉગમણો બોલ મારી આથમણી શીખ, મારો ઉગમણો બોલ મારી આથમણી શીખ, જોતા તે જીત અમારી થઈ ગઈ રે. તો આપણે જે 5 મેચની સિરીજ હતી એમાં વિજેતા ટીમ છે વાઘુબાની, એટલે વાઘુબાને આ ટ્રોફી આપી અને સન્માનિત કરવા. અને એક બીજું કે આપણે હાથ લગાવો બધા તરફતર. અને
આપણે આ ટ્રોફી એટલા માટે રાખી હતી કે આ પાંચ મેચની અંદર જે વધારે રન કરશે એને આપવામાં આવશે, તો એનો વિજેતા હશે ભાવેશ. અને હજી એક બીજી ટ્રોફી બાકી છે કે જે સૌથી વધારે વિકેટ લે એ એના માટે આ ટ્રોફી હતી, તો એરી ડીકેને આપવામાં આવશે. અને બીજું કે અમે એક ઇનામ જાહેર કર્યું હતું કે જીતેલી ટીમને 2500 રૂપિયા અને હારેલી ટીમને 1100 રૂપિયા. તો વાઘુભા લ્યો ગુડ અને આ ઇનામ એસબી ફિટનેસ ચેનલ તરફથી હતું, એટલે અને આગળ પણ આવી સિરીઝો આવશે અને ટીમમાં થોડો બદલાવ થશે, કેપ્ટનમાં પણ બદલાવ થશે. તો તમે જેવો આ 5 સિરીઝમાં જેવો સપોર્ટ કર્યો છે અમને, એવો ને એવો સપોર્ટ કરતા રહેજો, એટલે અમને પણ આવા વિડીયો બનાવવાની મજા આવે. હા, તો આપણે હારી 5 મેચોની સિરીઝ પૂરી થઈ ગઈ બરાબર. અમે હજી સારું વિચાર્યું છે, વાનાથી સારું વિચાર્યું છે, વાનાથી મજબૂત ટીમો બનશી અને ખેલાડીઓ બધા ચેન્જ થાય બરાબર, કેપ્ટને ચેન્જ થાય. એટલી ગળા આ વિડીયોને બંધ એટલું લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ એસબી ફિટનેસ પાટણને સબસ્ક્રાઇબર કરજો. જય માતાજી. ખરેખર ફિલ્ડિંગ તો કિશન ની હો ભાઈ, જોરદાર ફિલ્ડિંગ કરી કિશન, મસ્ત મસ્ત કોમેડી ફિલ્ડિંગ. હા કોમેડી, મનોરંજન પૂરું પાડતો તેને ચાલુ મેચમાં.